નમસ્તે મિત્રો હું ડૉક્ટર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજિનિયરિંગ કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણેશાસ્ત્ર વિષયમાં ફરજ બજાવું છું આજે હું આપનું ડિપ્લોમા એન્જિનિયરિંગના મેથેમેટિક્સ વિષયના યુનિટ ફોરમાં આપ સૌનું સ્વાગત કર્યું છું આજે આપ યુનિટ ફોરનું એટલે કે યામ ભૂમિતિનું લેક્ચર નંબર એક અહીંયા જોશો જેમાં આપણે આજે થોડુંક રિવિઝન એટલે કે આગળ રેખા વિશેનું યામભૂમિતિ વિશેનું અને બિંદુઓ વિશેનું થોડુંક રિવિઝન એટલે કે પુનરાવર્તન કરીશું અને ત્યારબાદ રેખાઓ શું છે એના સમીકરણ શું છે એનો ઢાળ શું છે એનો ખ્યાલ લઈશું તો ચાલો આજે આપણે શરૂ કરીએ તો મિત્રો આજે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મેથેમેટિક્સ વિશેનું યુનિટ ફોર જે છે યામ ભૂમિતિ એને ઇંગ્લિશમાં કહીશું આપણે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી ભૂમિતિને આપણે જોમેટ્રી કહીશું અને કોડિનેટ્સને આપણે યામ કહીશું એનું લેક્ચર એક એટલે કે રેખાઓ વિશેનો ખ્યાલ લેવાનો છે એમાં બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ અને એનો ઢાળ શું થશે એ આપણે જોવાનું છે ઇંગ્લિશમાં એને વાંચીશું સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ ટુ પોઈન્ટ્સ એન્ડ ઇટ્સ સ્લોપ તો સૌપ્રથમ આપણે અહીંયા આ જોતાં પહેલાં થોડોક ખ્યાલ યામ ભૂમિતિ અને થોડાક પુનરાવર્તન વિશે કરવો જોઈએ જે અહીંયા આપની સાથે જોઈએ તો યામ સમતલમાં બિંદુનું નિરૂપણ સૌથી પહેલાં આપણે જોવું જોઈએ તો સૌ પ્રથમ યામ ભૂમિતિમાં યામ સમતલ શું છે અને એમાં પણ વળી યામ શું છે તો આપણને મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે યામ કોને કહીએ છીએ તો એક્સ યામ અને વાય યામ વિશે આપણે ખ્યાલ હશે એક્સ અને વાય યામ જેને આપણે સમતલમાં નિરૂપણ કરી શકીએ છીએ જેનું ઉદ્ગમ બિંદુ ઓ તરીકે દર્શાવી શકાય છે યામ એ સમક્ષિત દિશામાં અને વાય યામ એ શિરોલંબ દિશામાં હોય છે અને બંને એકબીજાને લંબ હોય છે જે આપ જાણો છો અને જેનાથી તૈયાર થતું સમતલ એટલે કે બોર્ડનું સમગ્ર સમતલ એ એક્સ વાય યામ સમતલ છે તેવું આપણે કહીશું એને આપણે એક્સને એક્સ યામ અને વાય જે છે એ વાયમ છે એટલે કે યામ અને વાયમ આ જે સમતલ છે એમાં બિંદુનું નિરૂપણ કેવી રીતે કરી શકાય એટલે કે ધારો કે કોઈ બિંદુ પી એક્સ વાય બિંદુ લઈએ તો આ પી એક્સ વાય બિંદુ એ શું હશે તો અહીંયા કોઈ બિંદુ એક્સ વાય લઈએ આપણે તો આ બિંદુ માટે જે અંતર એક્સ અંતર હશે એટલે કે અહીંથી અહીં સુધીનું કોઈ અંતર હશે એટલે કે આ ડિસ્ટન્સ એક્સ હોય એટલે કે અહીંયા બિંદુ એક્સ ઝીરો હોય એવી રીતે અહીંયા ડિસ્ટન્સ વાય હોય એટલે કે બિંદુ ઝીરો વાય હોય અહીંયા આપણે એક્સ ઝીરો બિંદુ કહીએ અહીંયા ઝીરો વાય બિંદુ કહીએ સો જે આ પોઈન્ટ બતાવે છે એ બિંદુ છે પી બિંદુ પીના આમ કંઈક આ રીતે આપણે નિરૂપણ કરી શકીએ એટલે કોઈ પણ બિંદુ હોય દાખલા તરીકે હું વન ટુ બિંદુ લખવું હોય તો એક્સમાં મારે અહીંયા અંતર વન લેવું પડે અને વાયમાં અહીંયા ટુ બિંદુ લેવું પડે એટલે વન અને ટુ જ્યાં ક્રોસ કરે એટલે આ બિંદુ જે કંઈ છે એ બિંદુ હશે વન ટુ બિંદુ વન ટુ બિંદુ તો આ રીતે કોઈ પણ યામ સમતલમાં બિંદુનું નિરૂપણ કરી શકાય એ જ રીતે આર ટુમાં આ જે યામ સમતલ છે એને આપણે આર ટુ યામ સમતલ પણ કહેવાય આ આર ટુ સમતલમાં જો કોઈ બિંદુઓ એ એક્સ વન વાય વન અને બિંદુઓ એક્સ ટુ વાય ટુ હોય તો આના વચ્ચેનું અંતર શું થાય એ અંતરને આપણે પહેલાં તો એ બીથી દર્શાવીએ વળી પાછા જો એ અને બી બિંદુઓના યામ અહીંયા આપેલા છે જુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ તો માની લો કે આપણે અહીંયા યામ સમતલમાં આ બે બિંદુઓનું નિરૂપણ કરવું છે તો એ બિંદુ કંઈક અહીંયા છે એક્સ વન વાય વન બિંદુ આપણે કહી દઈએ આ બિંદુ છે બી બિંદુ અહીંયા છે એના યામ છે માની લો એક્સ ટુ વાય ટુ તો આ બે બિંદુઓ વચ્ચે જે રેખાખંડ હશે આ રેખાખંડનું જે લંબાઈ હશે એ લંબાઈ એ એ બી થી દર્શાવીશું અને એને એ અને બી વચ્ચેનું અંતર કહીશું એ અંતર સૂત્ર આપ જાણો છો ફરીથી અહીંયા યાદ કરી લઈશું તો શું કરીશું બંનેના યામ જે છે એટલે કે એક્સ વન અને એક્સ ટુ એના તફાવતનો વર્ગ એટલે કે એની બાદ બાકી કરીશું એટલે કે એક્સ વન માઇનસ એક્સ ટુ સ્ક્વેર કરીશું એ જ રીતે વાય યામના તફાવતનો વર્ગ એટલે કે વાય વન માઇનસ વાય ટુ સ્ક્વેર કરીશું આ કર્યા બાદ બંનેનો સમ કરીશું અને એનો સ્ક્વેર રૂટ કરીશું આ ધન વર્ગમૂળ હશે અને એ વર્ગમૂળની જે કંઈ વેલ્યુ આવશે એને આપણે એ અને બી વચ્ચેનું અંતર કહીશું તો આ રીતે જ મિત્રો આગળ જઈએ ધારો કે આવો જ કોઈ રેખાખંડ એ બી હોય તો આવા રેખાખંડ એ બીનું એ તરફથી લેમડા ઇઝ ઇક્વલ ટુ એમ બાય એન ગુણોત્તરમાં વિભાજન કરવાનું જો થાય તો એ એમના યામ શું છે એટલે કે માની લો બિંદુ એ અહીંયા હશે બી અહીંયા હશે આ રેખાખંડ એ બી છે અને અહીંયા વચ્ચે કોઈ બિંદુ એમ આપેલું હોય જે લેમડા ગુણોત્તરમાં એટલે કે એમ બાય એન ગુણોત્તરમાં આનું વિભાજન કરે છે એટલે કે અહીંયા જે પાર્ટ હશે આના ટોટલ પાર્ટ્સ આપણે કરીએ એમ પ્લસ એન પાર્ટ્સ એમાંથી અહીંયા એમ અહીંયા હશે અને આટલો પાર્ટ એન હશે એટલે કે એમ જે એન ગુણોત્તરમાં જો વિભાજન કરીએ સો આવા યામ જે હશે એમ બિંદુના તો એના યામ કેવી રીતે દર્શાવી શકાય તો એના યામ થશે એક્સ વન પ્લસ લેમડા એક્સ ટુ અપોન વન પ્લસ લેમડા કોમાં વાય વન પ્લસ લેમડા વાય ટુ અપોન વન પ્લસ લેમડા અહીંયા મિત્રો આવો લેમડા આપણને આપેલો હોય અને એને બીના યામ પણ આપણને આપેલા હોય તો આ સૂત્રની મદદથી આપણે એનું વિભાજન કરતાં બિંદુના યામ શોધવા સક્ષમ બનેલા છીએ એ પછી ધારો કે અહીંયા આ લેમડા એમ બાય એન છે એની જગ્યાએ અહીંયા આપણે જો એનું મધ્ય બિંદુના યામ શોધવા હોય એટલે કે લેમડા બરાબર શું લેવું જોઈએ વન લેમડા વન લેવાથી શું થશે એમની કિંમત વન થશે એનની કિંમત વન થશે એટલે કે જો એ બી બિંદુ હોય અને અહીંયા વચ્ચોવચ કોઈ બિંદુ ડી આપ્યું હોય તો એમ બરાબર વન એન બરાબર વન લઈએ એટલે કે લેમડાની કિંમત જો વન લઈએ અને આમાં મૂકીએ તો બરાબર મધ્ય બિંદુ મળે છે અને મધ્ય બિંદુના અહીંયા ના આના પરથી શું થશે લેમડા બરાબર વન મૂકવાથી એક્સ વન પ્લસ એક્સ ટુ થશે અહીંયા નીચે લેમડા વન મૂકવાથી વન પ્લસ વન ટુ થશે એટલે કે એના એક્સ આમ થશે એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ અને વાય વન પ્લસ વાય ટુ બાય ટુ એવી રીતે મિત્રો એ એક્સ વન વાય વન બી એક્સ ટુ વાય ટુ અને સી એક્સ થ્રી વાય થ્રી ત્રિકોણનું ક્ષેત્રફળ જો ડેલ્ટા તરીકે દર્શાવીએ આપણે તો એની કિંમત શું થશે એટલે કે જો ક્ષેત્રફળ ડેલ્ટા હોય તો ડેલ્ટા બરાબર શું થશે વન બાય ટુ ઇન્ટુ માનાંકમાં ડી આ ડી એ કઈ કિંમત છે તો ડી છે મિત્રો એક નિશ્ચાયકની કિંમત નિશ્ચાયક કેવી રીતે શોધીએ છીએ તો આમાં જે ત્રણ શિરો બિંદુ આપેલા છે એને અહીંયા ક્રમશઃ મૂકીશું એક્સ વન વાય વન અહીંયા નીચે મૂકીશું એક્સ ટુ ટુ નીચે મૂકીશું એક્સ થ્રી વાય થ્રી એને કોઈપણ ક્રમમાં આપ મૂકી શકો છો પ્રથમ આપણે એના આમ બીનાયામ અને સીના આમ મૂકવાના બદલે જો એક્સ વન એક્સ ટુ અહીંયા નીચે છે એની જગ્યાએ ઉપર મૂકવું હોય તો પણ આપણે મૂકી શકીએ તો કોઈપણ ક્રમમાં એ મૂકીને નિશ્ચાયકની કિંમત જે થ્રી બાય થ્રી કક્ષાનો નિશ્ચાયક છે એ આપણને શોધતા આવડે છે એની મદદથી આ ડીની કિંમત અહીંયા જો મૂકીએ અને પછી એની માનાંકમાં વેલ્યુ એટલે કે હંમેશા ઝીરો અથવા એ કરતાં મોટી જ વેલ્યુ આવશે પરંતુ જો ત્રિકોણ બનાવશે તો ડીની વેલ્યુ હંમેશા અહીંયા કેવી આવશે પોઝિટિવ કાં નેગેટિવ અને અહીંયા મોડ થશે એનો હંમેશા પોઝિટિવ એટલે ક્ષેત્રફળ એનું પોઝિટિવ મળશે આવા સૂત્રોનો આપણે અગાઉ ઉપયોગ કરી ગયા છીએ આ બાદ આપણે હવે આર ટુમાં રેખા જોવા જઈ રહ્યા છે સો સૌથી પ્રથમ રેખાનું સામાન્ય સમીકરણ કેવું હોય અને આપણે જે રેખાનો અભ્યાસ કરવાના છે એ કેવા પ્રકારની દેખાશે તો રેખાનું સામાન્ય સમીકરણ જો આર ટુમાં એટલે કે એક્સ વાય યામ સમતલમાં આપવું હોય તો એને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો દ્વારા આપી શકાય જ્યાં આ સમીકરણ રેખા દર્શાવે એ માટે કમ્પલસરી ત્યાં એક કન્ડિશન છે સૌ પ્રથમ તો ને વાય તો યામ છે જ્યાં સ્મોલ એ સ્મોલ બી અને સ્મોલ સી એ અચળ છે અહીંયા લખીશું અચળ જેની કિંમતો આપેલી હોય જે રિયલ નંબર હશે વાસ્તવિક સંખ્યાઓ હશે તથા ઇમ્પોર્ટન્ટ કન્ડિશન તો આ છે આ કન્ડિશનનો અર્થ શું આ કન્ડિશનનો અર્થ એ થાય કે એ અને બી ક્યારેય એક સાથે ઝીરો થશે નહીં એટલે કે જો એ સ્ક્વાયર પ્લસ બી સ્ક્વાયર ઇક્વલ ઝીરો હોય તો એનું સોલ્યુશન શું થાય તો એ અને બી એક સાથે ઝીરો હોય તો જ એ ઝીરો થાય અન્યથા ઝીરો થશે નહીં એટલે કે એ અને બી એક સાથે જો ઝીરો મૂકીએ તો અચળ સી બરાબર પણ ઝીરો થાય એટલે કે ઝીરો બરાબર ઝીરો એટલે કોઈ પ્રકારનું સમીકરણ અહીંયા બનતું નથી એટલા માટે જ આ કંડિશન એમ કહેવા માગે છે કે એને બી એક સાથે ઝીરો ક્યારેય થશે નહીં જો એ ઝીરો હોય તો બી ઝીરો ક્યારેય નહીં હોય બી ઝીરો હશે તો એ ઝીરો ક્યારેય નહીં હોય અન્યથા બંને પણ નોન ઝીરો હોઈ શકે તો આ છે રેખાનું સામાન્ય સમીકરણ આપણે જ્યારે પણ સમીકરણો શોધીશું તો હંમેશા એને આ સ્વરૂપમાં લઈને જોઈશું જે રેખાનું કાર્તિક સમીકરણ છે આવા સમીકરણને આપણે કાર્તેજીય સમીકરણ કહીશું કારણ કે અહીંયા એના કાર્તેજીય યામ એક્સ અને વાય વડે એને દર્શાવવામાં આવે છે મિત્રો અહીંયા એક્સ અક્ષને લંબ રેખાનું સમીકરણ શોધવું છે તો એક્સ અક્ષને રેખાનું સમીકરણ કેવું હોય તો સૌ પ્રથમ એને દોરીને જોઈએ તો આ એક્સ યામ છે યામ છે અને આ એક્સ અક્ષને જો લંબ દોરવું હોય તો આ એક લંબ રેખા થશે અને એ લંબ કેવી રીતે પસાર થશે તો એ કોઈ બિંદુ ધારો કે એ ઝીરોમાંથી પસાર થશે તો એ ઉપર જો કોઈ એ બી બિંદુ આપણે લખીએ તો એવા બિંદુઓ કયા હશે તો એ બિંદુ હશે એ વાય વન એ વાય ટુ એટલે કે એના એક્સયામ ફિક્સ હશે એ હશે અને વાય યામ બદલાતા રહેશે જ્યારે પણ કોઈ બે બિંદુઓ એવા આપ્યા હોય જેના એક્સયામ સરખા હોય અને એમાંથી જો રેખા પસાર થતી હોય તો એ રેખા પરના તમામ બિંદુઓમાં યામ હંમેશા કોઈ પણ બિંદુઓ અહીંયા ત્રીજું બિંદુ પણ લઈ લઈએ તો પણ એનો યામ હંમેશા એ જ હશે વાય યામ બદલાશે તો આવા સમીકરણ જે છે એને કેવી રીતે દર્શાવી શકાય સો આવી રેખાનું સમીકરણ હંમેશા એક્સ બરાબર એથી દર્શાવી શકાય તો આ રેખાનું સમીકરણ એક્સ બરાબર એ થાય એવી રીતે મિત્રો ફરીથી યામ સમતલ છે એમાં વાય અક્ષ અને લંબ એટલે કે જો આ વાય અક્ષ જે છે એને લંબ રેખા અહીંયા જે દોરેલી છે અહીંયા આ રેખાને આપણે સ્મોલ એલ કહીએ તો આ રેખા એ કેવા બિંદુમાંથી પસાર થશે સો વાયમ અહીંયા ધારો કે અહીંયા ઝીરો બી બિંદુ હોય તો વાય બરાબર બી જો કહીએ તો આ જે રેખા છે એના તમામ બિંદુઓના યામ બી હશે એટલે અહીંયા ફરીથી કોઈક બિંદુ સી પણ જો હોય તો એ યામ શું દેખાવા જોઈએ હંમેશા અહીંયા એનો વાયમ બી જ હશે યામ ખાલી બદલાશે કોઈ પણ હોય તો આવા સમીકરણને આપણે વાય બરાબર બીથી આપી શકાય સો વાયક્સને લંબ રેખાનું સમીકરણ વાય બરાબર બી થાય હવે અહીંયા એ જોઈશું કે આ જે આકૃતિ પ્રમાણેના બિંદુઓ હોય તો એનું સમીકરણ અહીંયા વાય બરાબર બી થશે એવી રીતે આકૃતિ પ્રમાણે જો બિંદુઓ એ એ વાય વન અને બી એ વાય ટુ જો એમાંથી પસાર થશે તો એવા રેખાનું સમીકરણ એક્સ બરાબર થશે એવી રીતે જો અહીંયા તો લંબ રેખાઓ જોઈ અક્ષોને લંબ રેખા અહીંયા કોઈપણ રેખાની જો વાત કરવી હોય હવે તો એ કોઈ બે બિંદુઓ એને બીમાંથી પસાર થાય અને આવી રેખાનું જો સમીકરણ શોધવું હોય તો એનું એક ચોક્કસ સૂત્ર છે સૌપ્રથમ તો રેખાનું નિરૂપણ જો આપણે કરવું હોય તો હંમેશા આપણી પાસે બે બિંદુઓ આપેલા હોવા જોઈએ તો આપણને એક અનન્ય રેખા મળે માત્ર એક જ બિંદુ જો લઈએ તો એક જ બિંદુમાંથી તો ઘણી બધી અસંખ્ય રેખાઓ મેળવી શકાય છે માટે એનું કોઈ ચોક્કસ સ્વરૂપ આપણે ન કહી શકીએ પરંતુ જો કોઈ બે બિંદુઓ આપને આપવામાં આવે બે બિંદુ બિંદુઓ તો એમાંથી હંમેશા એક અનન્ય રેખા પસાર થાય અને આ રેખાનું સમીકરણ જો આપણે શોધવું હોય સો એ થશે નિશ્ચાયકમાં એક્સ વાય વન બીજી હારમાં છે એક્સ વન વાય વન વન અને ત્રીજી હારના ઘટકો છે એક્સ ટુ વાય ટુ વન અહીંયા મિત્રો આ એક્સ વન વાય વન અને આ એક્સ ટુ વાય ટુ એ ઘટકો આપણે ક્યાંથી લઈશું સો આ જે ઘટકો છે એક્સ વન વાય વન એ કોઈ પણ એક બિંદુના ઘટકો લખી દેવાના છે બીજું બિંદુ કોઈ પણ હોય એના ઘટકો અહીંયા લખવાના છે આમાં ક્રમનું કોઈ મહત્વ નથી આપ આ બિંદુ કોઈ પણ એક બિંદુના આમ મેં જે અહીંયા ઉપર લખ્યા છે એને બદલે જો એક્સ વન વાય વન નીચે લખીએ અને એક્સ ટુ વાય ટુ ઉપર લખીએ તો પણ આ સમીકરણના સોલ્યુશનમાં એટલે કે આ રેખાના સમીકરણમાં કોઈ ફેરફાર થવાનો નથી હવે એક્સ વાય વન આ એક્સ અને વાય એ આપણા માટે ચલ છે કારણ કે આપણું જે સમીકરણ છે એ એક્સ અને વાયની ભાષામાં આપણને મળવાનું છે એટલે જો આ નિશ્ચાયકનું સાદુરૂપ આપીએ એને જીરો સાથે સરખાવીએ તો એક સમીકરણ તૈયાર થશે એ સમીકરણ આપણું એ એક્સ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો પ્રકારનું હશે અને એને આપણે અક્ષોને લંબ ન હોય એવી એટલે આ બિંદુઓ આપણે કોઈ પણ નિરૂપણ કર્યા જો અક્ષોને લંબ હોય તો પણ તેને આપણે આ રીતે શોધવું હોય તો શોધી શકાશે એટલે કોઈ પણ બે બિંદુ આપ્યા હોય ધારો કે એ એક્સ વન વાય વન અને અહીંયા બી એક્સ ટુ વાય ટુ અને આમાંથી રેખા પસાર કરીએ સો આવી રેખા જો એલ હોય તો એ એ એલનું સમીકરણ એટલે કે રેખા એ નું સમીકરણ કંઈક આ રીતે આપી શકાય જો એક્ઝામ્પલથી જોઈએ તો આપણને વધારે ખબર પડે તો મિત્રો અહીંયા બે બિંદુ આપેલા છે ટુ થ્રી અને થ્રી માઇનસ વનમાંથી પસાર થતી રેખાનું કાર્તેજીય સમીકરણ શોધો એવું કયું છે તો સૌપ્રથમ બે બિંદુઓના જો મારે નામ આપવા હોય તો જો હું એ એક્સ વન વાય વન બિંદુ નામ આપી દઉં સો એ મારી માટે છે ધારો કે ટુ થ્રી આપ કોઈને પણ આવું નામ આપી શકો એવી રીતે ધારો કે બી એક્સ ટુ વાય ટુ કહેવું હોય એને બીજા બિંદુના આમ આપી દઈએ એટલે કે બી થ્રી માઇનસ વન માટે મને એક્સ વન કેટલા આપ્યા છે ટુ વાય વન આપ્યા છે થ્રી એક્સ ટુ આપ્યા છે થ્રી અને વાય ટુ આપ્યા છે વન તો આપણે આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ હમણાં જોયું એ રીતે શું થાય સો એ અને બી માંથી પસાર થતી રેખાનું કારતે સમીકરણ કેવું થાય સો એ સમીકરણ હંમેશા આપણે એક નિશ્ચાયકથી આપીએ છીએ તો એક્સ વાય વન આ ઘટકો બીજી લાઈનમાં શું હશે તો કોઈપણ એક યામના આપણે લખી દઈએ તો ધારો કે એક્સ વન વાય વન વન લખી દઈએ અહીંયા એક્સ ટુ વાય ટુ વન લખી દઈએ અને આ નિશ્ચાયકની કિંમત ઝીરો સાથે સરખાવીએ તો આ જે સમીકરણ છે ને આપણે થોડુંક રૂપ આપીએ તો શું કરીએ ચલો એક્સ વાય વન આપણા માટે એમના એમ છે એક્સ વન વાય વન કેટલા છે તો એક્સ વન વાય વન સીધે સીધા આપણે ટુ થ્રી મૂકી દઈશું અહીંયા છેલ્લો ઘટક છે એક એક્સ ટુ વાય ટુ કેટલા છે થ્રી માઇનસ વન છેલ્લો ઘટક છે એક એને ઇક્વલ ટુ ઝીરો કરીશું હવે આ નિશ્ચાય કેવી રીતે ઉકેલવાનો છે જે આપ સૌ જાણો છો તો સૌ પ્રથમ આપણે એક્સ એમના એમ હંમેશા પ્રથમ ઘટક એમના એમ લખીશું પહેલી હાર પ્રમાણે જો આને ઉકેલીએ તો પહેલો ઘટક એમના એમ અહીંયા આપણે એક સનિશ્ચાયક લખીશું આ વાય છે એ એમના એમ પરંતુ અહીંયા વાય એમના એમ પરંતુ અહીંયા માઇનસ લખીશું અને છેલ્લે પ્લસ વન અને પછી ઇક્વલ ટુ ઝીરો ઓકે અહીંયા શું આવશે તો એક્સવાળા ઘટકનું આપણે જો અહીંયા મૂલ્ય લખીએ છીએ તો એની સાથે અહીંયા બ્રેકેટમાં શું આવશે તો એક્સવાળી રો અને કોલમ એટલે કે એક્સવાળો હાર અને સ્તંભ જો આપણે એને હાઇડ કરી દઈએ છુપાવી દઈએ તો આપણને શું મળશે થ્રી વન માઇનસ વન વન સો શું મળશે અહીંયા થ્રી વન માઇનસ વન વન એ રીતે જ વાયવાળો ઘટક જો લઈએ છીએ તો એને આપણે છુપાવી દઈએ એની હાર અને સ્તંભ સો ટુ વન થ્રી વન અહીંયા લખીશું ટુ વન થ્રી વન અને છેલ્લે આ વનની વાત કરીએ છીએ તો એની હાર અને સ્તંભ જો આપણે હાઈટ કરી દઈએ સો આપણને મળશે ટુ થ્રી થ્રી માઇનસ વન ટુ થ્રી થ્રી માઇનસ વન તો હવે આપણે આનું સાદુરૂપ આપીએ શું થશે મિત્રો આ ટુ બાય ટુનો જે નિશ્ચાયક છે એનું સાદુરૂપ થશે ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે જે અગ્રવિકણ છે એના ઘટકોનો ગુણાકાર એટલે થ્રી ઇન્ટુ વન થ્રી માઇનસ વન ઇન્ટુ માઇનસ વન એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ વન થશે એવી રીતે માઇનસ વાય ના એમ અહીંયા થશે ટુ માઇનસ થ્રી પ્લસ વન એમના એમ અહીંયા થશે માઇનસ ટુ માઇનસ નાઇન ઇક્વલ ટુ ઝીરો સાદરૂપ આપીએ અહીંયા કેટલા થશે મિત્રો થ્રી પ્લસ વન ફોર એટલે ફોર એક્સ અહીંયા માઇનસ વન થશે માઇનસ વન અને માઇનસ વાય એટલે પ્લસ વાય અહીંયા મિત્રો માઇનસ ઇલેવન અને પ્લસ વન સાથે આવશે એટલે માઇનસ ઇલેવન તો આ કેવા પ્રકારનું સમીકરણ થયું અહીંયા અહિયાં પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ જીરો પ્રકારનું સમીકરણ થયું છે રેખાનું સમીકરણ છે તો મિત્રો શું કરીશું હંમેશા જે બે બિંદુ આપ્યા હોય એને આપણે એક્સ વન વાય વન એક્સ ટુ વાય નિરૂપણ કરીશું ત્યારબાદ આ રેખાનું સમીકરણ આપણે આવા નિશ્ચાયકના સમીકરણ દ્વારા આપીશું એમાં આપણે અહીંયા એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુની કિંમત મૂકીશું આ કિંમત મૂક્યા બાદ એક્સ વાય એ ચલ છે એમના એમ મૂકીશું અને આ નિશ્ચાયકનું સાદુરૂપ આપણે શીખ્યા છીએ એ રીતે આપીશું તો આપણને એક સમીકરણ મળશે જે સમીકરણ હંમેશા એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ટુ ઝીરો પ્રકારે હશે જેમાં આપ જોઈ શકો છો કે એ અને બીની જગ્યાએ જો ફોર અને વન આવે છે સો બંને અહીંયા નોન ઝીરો છે તો જે માગેલ રેખાનું સમીકરણ છે આગળ જોઈએ જો એ ટુ થ્રી બી ફોર સેવન અને સી ટુ માઇનસ વન એ ત્રિકોણ એ બી સીના શિરો બિંદુઓ હોય તો એ પરથી બી પર દોરેલ મધ્ય ગાને સમાવતી રેખાનું સમીકરણ શોધવું છે મિત્રો તો ચલો સૌપ્રથમ આપણે એ એક જસ્ટ થોડુંક આપણા નોલેજ માટે એને ડ્રો કરી લઈએ સો એ ટુ થ્રી ક્યાં હશે તો ટુ અને થ્રી એટલે માની લો કે એ બિંદુ અહીંયા છે બી ફોર સેવન ક્યાં હશે સો ફોર અને સેવન એટલે ક્યાંક અહીંયા હશે અને સી કેટલા છે ટુ માઇનસ વન સો ટુ માઇનસ વન એટલે સી બિંદુ ક્યાંક અહીંયા હશે સો એ બી સી આપણને આપેલા છે અને આ એક ત્રિકોણ છે આ ત્રિકોણ એ જે આપ્યો છે એટલે એના યામ અહીંયા કેટલા આપ્યા છે ટુ થ્રી બી ના આમ કેટલા લીધા છે આપણે ફોર સેવન આશરે ફિગર દોરવાની છે એક્ઝેક્ટ ફિગર અહીંયા જરૂરી નથી પરંતુ આપને ખ્યાલ આવે એ માટે આપણે આશરે ફિગર દોરવી પડે તો એક્સ વાય યામ છે ઝીરો છે એ બી ના યામ લખ્યા છે સીના યામ છે ટુ માઇનસ વન અહીંયા શું કહ્યું છે ત્રિકોણ એ બી સીના બિંદુ હોય તો એમરથી બીસી પર દોરેલ મધ્યગા સો બી સીનું મધ્ય આપણી પાસે ધારો કે અહીંયા એમ હોય તો આ એમ જે મળી એ મધ્યગા કહેવાય સો અહીંયા જો એમ એ બીસીનું મધ્ય બિંદુ હોય તો જો એમ એ બીસીનું મધ્ય બિંદુ હોય તો એ એમ શું કહેવાય એ એમ મધ્ય ગા છે એમાંથી બીસી પરની મધ્યગાને આ મધ્યગાને સમાવતી રેખા એટલે એ એમ માટે રેખા એ એમનું સમીકરણ આપણે શોધવાનું છે ચલો એમનું સમીકરણ શોધવું હોય તો મારે શું જોઈએ મારી પાસે આ બંને બિંદુના યામ હોવા જોઈએ એના યામ આપણી પાસે છે હા એમના યામ છે ના તો એમના યામ શોધવા પડે ચલો એમ શું છે પહેલા તો તો એમ એ બીસી નું મધ્ય બિંદુ છે જો આ મધ્યગા હોય તો એમ એ બીસી નું મધ્ય બિંદુ થાય તો સૌપ્રથમ આપણી પાસે એમના યામ હોવા જોઈએ સો એમ એ બી સીનું મધ્ય બિંદુ હોવાથી એમ એ બીસીનું મધ્ય બિંદુ હોવાથી એમના યામ શું થાય મધ્ય બિંદુના યામ આપણને ખબર છે એમ બી ને સીના જે યામ છે એના ઉપરથી આપણને મળશે કે બીના અને સીના એક્સ યામનો સરવાળો ભાગ્યા બે એટલે બીના યામ કેટલા છે અહીંયા અહીંયા જોઈ લઈએ બીના યામ છે ફોર અને સીનો યામ છે ટુ તો બંનેના યામનો સરવાળો કરીશું એટલે ફોર પ્લસ ટુ ડિવાઇડેડ બાય ટુ કરીશું અને વાયમનો સરવાળો કરીશું એટલે અહીંયા સેવન અહીંયા માઇનસ વન છે એટલે માઇનસ વન લખીશું બાય ટુ સાદરૂપ આપીએ તો કેટલા થયા મિત્રો ફોર પ્લસ ટુ એટલે સિક્સ બાય ટુ થ્રી મળશે અને સેવન માઇનસ વન એટલે સિક્સ બાય ટુ એટલે અહીંયા પણ મને થ્રી મળશે માટે શું થયું મિત્રો થ્રી થ્રી એ એમના યામ થયા અહીંયા લખી દઈએ હવે આપણી પાસે એના યામ છે એમના યામ છે માટે એ ટુ થ્રી અને એમ થ્રી થ્રી માંથી પસાર થતી રેખા એટલે કે મધ્યગા એ ને સમાવતી રેખાનું સમીકરણ શું થાય એટલે કે એમ રેખા છે એનું સમીકરણ શું થાય તો એક્સ વાય વન અહીંયા આપણે એના યામ લખી દઈએ તો સીધે સીધા લખી દઈએ ટુ થ્રી વન અને એમના યામ લખીશું થ્રી થ્રી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાદરૂપ આપીએ મિત્રો ચલો હવે સીધે સીધા એક્સ સાથે આપણે આ ભાગનું રૂપ આપીએ તો શું થશે થ્રી માઇનસ થ્રી માઇનસ વાય લખીએ એની સાથે ટુ માઇનસ થ્રી પ્લસ વન લખીએ અહીંયા લખીશું ટુ થ્રી જ્યાં સિક્સ માઇનસ નાઇન સિક્સ માઇનસ નાઇન ઇક્વલ ટુ ઝીરો તો શું થશે એક્સની સાથે અહીંયા ઝીરો આવશે એટલે એક્સવાળું પદ લખીશું નહીં હાલ પૂરતું આપણે ઝીરો લખીએ વાય સાથે અહીંયા માઇનસ આવશે અને અહીંયા વન સાથે કેટલા આવ્યા માઇનસ થ્રી ઇક્વલ ટુ ઝીરો શું મળ્યું મિત્રો આ ટમ તો ઝીરો થઈ ગયો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે વાય મળ્યા અહીંયા શું મળ્યું માઇનસ થ્રી મળ્યા ઇક્વલ ટુ ઝીરો તો મિત્રો આ જે સમીકરણ છે અથવા તો જો તમે એને વાય બરાબર થ્રી લખો તો પણ આ સમીકરણનું ઇક્વેશન થાય જે માંગેલ રેખાનું સમીકરણ છે આગળ જોઈએ તો આ એક્ઝામ્પલ જોઈશું એક્ઝામ્પલ થ્રીમાં આપણે બિંદુ પી એ બી અને ક્યુ એવા હોય કે જેથી સિક્સ એ માઇનસ બી ઇક્વલ ટુ વન તથા ફાઇવ એ માઇનસ ટુ બી પ્લસ ફાઇવ ઇક્વલ ટુ ઝીરો થાય તો રેખા પીક્યુનું સમીકરણ શોધવું છે તો સૌપ્રથમ આપણા પી એ બી અને ક્યુ બી એ કેવા છે એ આ બે સમીકરણનું સમાધાન કરે છે એ નીચેના સમીકરણોનું સમાધાન કરે છે એટલે કે આપણી પાસે આપેલું છે સિક્સ એ માઇનસ બી ઇક્વલ ટુ વન અને બીજું સમીકરણ શું છે ફાઇવ એ માઇનસ ટુ બી ઇક્વલ ટુ જો લખીએ તો એને માઇનસ ફાઇવ લખી શકાય એટલે કે જો આ સમીકરણ આપણે સોલ્વ કરવાનું છે એ ને બી જો એ ને બી મળી જાય સો મિત્રો આપણને એબી અને બી એ એટલે કે પીને ક્યુના યામ મળે અને જો યામ મળે તો આપણને પી ક્યુનું સમીકરણ મળે તો કેવી રીતે કરશું સો આપણે આ સમીકરણને હું જો માઇનસ બેથી મલ્ટીપ્લાય કરું તો અહીંયા વચ્ચે પ્લસ ટુ બી થશે જે માઇનસ ટુ બી સાથે કેન્સલ થવાનું છે તો શું થશે માઇનસ ટુ મલ્ટિપ્લાય કરીએ સો માઇનસ ટ્વેલ્વ એ માઇનસ માઇનસ પ્લસ ટુ બી અને એ છેલ્લે વન સાથે આવશે તો માઇનસ ટુ આ સમીકરણ મિત્રો એમના એમ લખીએ છીએ એટલે કે 5a એ માઇનસ ટુ બી ઇક્વલ ટુ માઇનસ ફાઇવ આ બંને એકબીજામાં ઉમેરીએ આ બંને કેન્સલ થશે અહીંયા મિત્રો થશે આ બંનેનો સમ કરીએ સો માઇનસ એ અહીંયા શું થશે માઇનસ સેવન માટે એ બરાબર માઇનસ બાય માઇનસ સેવન એટલે કે વન એટલે કે એ આપણને મળ્યું વન ચલો હવે એ એની કિંમત આપણે કોઈપણ એક સમીકરણમાં મૂકીએ આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ શો માટે સિક્સ એ માઇનસ બી ઇક્વલ ટુ વન તો બી કેટલા થશે આના ઉપરથી સિક્સ એ માઇનસ વન આમાં આપણે એની કિંમત મૂકીએ એ કેટલા આપ્યા છે વન તો સિક્સ માઇનસ વન એટલે ફાઈવ એટલે બી કેટલા મળ્યા મિત્રો આપણને ફાઇવ એને બીની કિંમત મળી શો માટે પી એ બી શું મળ્યું એને બી કિંમત આમાં મૂકીએ એટલે વન ફાઈવ થશે ક્યુ બી એ છે એ શું મળ્યું તો એ ફાઈવ વન થશે સો હવે આ બે બિંદુઓ જે છે એમાંથી પસાર થતી રેખા પિક્યુ એટલે કે રેખા પિક્યુનું જો સમીકરણ શોધવું હોય તો એ શું થશે માટે એ સમીકરણ થશે xy1 અહીંયા આપણે p ના યામ લખીશું જે છે 1, minus 1 5 એટલે 1 5 અહીંયા લખીશું 1 અહીંયા q ના યામ લખી દઈએ એટલે કે 5 1 છેલ્લે આવશે 1 = 0 માટે આને સાદુ રૂપ આપીએ તો x સાથે મિત્રો શું આવશે 5 - 1 - y સાથે આવશે 1 - 5 અને છેલ્લે 1 સાથે આવશે 1 - 20 5 ઇક્વલ ટુ ઝીરો માટે સાદરૂપ આપીએ સો એક્સ સાથે અહીંયા ફોર આવશે માઇનસ વાય સાથે અહીંયા માઇનસ ફોર આવશે અને અહીંયા વન સાથે માઇનસ ટ્વેન્ટી ફોર આવશે ઇક્વલ ટુ ઝીરો તો તમામમાં અહીંયા ફોર 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 જો કોમન લઈ લઈએ અને કેન્સલ કરીએ એટલે કે ડિવાઈડ બાય ફોર કરીએ સો એક્સમાં ફોરને ફોરથી ડિવાઈડ કરવાથી ફોર કેન્સલ થશે એટલે વધશે એક્સ અહીંયાથી ફોર જતા રહેશે પરંતુ પ્લસ થશે એટલે પ્લસ વાય અહીંયા ફોરથી ડિવાઈડ કરીશું એટલે માઇનસ સિક્સ વધશે એટલે માઇનસ સિક્સ ઇક્વલ ટુ ઝીરો તો મિત્રો આ જે સમીકરણ છે જે માગેલ રેખા પીક્યુનું સમીકરણ છે આગળ જોઈએ તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ હમણાં જે આપણે કર્યા છે એ જ પ્રકારના એક્ઝામ્પલ મિત્રો અહીંયા આપ્યા છે આ ત્રણેય એક્ઝામ્પલ આપ સૌએ કરવાના છે તો બે ભિન્ન બિંદુઓ આપેલા છે એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ જે હાલ જોયું એક ત્રિકોણની મધ્યગાને સમાવતી રેખાનું સમીકરણ પણ આપણે જોયું છે જ્યારે અહીંયા જે બે બિંદુ આપ્યા છે એ બે બિંદુમાંથી પસાર થતીનું રેખાનું સમીકરણ શોધવાનું છે આ રેખા કયા યામાને લંબ છે એ પણ જણાવવાનું છે એટલે કે જો એનું સમીકરણ વાય બરાબર કંઈક બી આવે તો એ કયાને લંબ હશે વાય એક્સને લંબ હશે જો એક્સ બરાબર કંઈક એ પ્રકારનું આવે તો એ એ એ એ એક્સ એક્સને લંબ હશે અહીંયા મિત્રો ત્રણ બિંદુ બિંદુઓ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ અને એક્સ થ્રી વાય થ્રી સમરેખ હોવા માટેની શરત જોઈએ તો જો ત્રણ બિંદુ બિંદુઓ સમરેખ હોય સમરેખ હોય એટલે શું ધારો કે એક્સ વન વાય વન હોય એક્સ ટુ વાય ટુ હોય એક્સ થ્રી વાય થ્રી હોય અને આ ત્રણેય આ આપણું બિંદુ એક્સ થ્રી વાય થ્રી હોય અહીંયા એક્સ ટુ વાય ટુ હોય એક્સો ન હોય આ ત્રણેય બિંદુઓ એક જ લાઈનમાં હોય સમરેખ હોય તો એ હોય ત્યારે આ નિશ્ચાયકની કિંમત હંમેશા ઝીરો થાય તો એને આપણે એક્ઝામ્પલથી સમજીએ તો નીચે આપેલ બિંદુઓ સમરેખ છે કે નહીં એ ચકાસવું હોય તો શું કરવું પડે તો આપણે પ્રથમ એક્ઝામ્પલ એક જોઈએ તો અહીંયા મિત્રો આપણને એ એક્સ વન વાય વન નામ આપી દઈએ સો એના આયામ વન ટુ કહી દઈએ બી એક્સ ટુ વાય ટુ કહીએ અને એના આયામ આપણે માઇનસ વન ટુ કહીએ સી એક્સ થ્રી વાય થ્રી કહીએ અને એના આયામ આપણે મિત્રો ઝીરો ટુ કહીએ હવે આ સમરેખ છે કે નહીં એના માટે શું કરવું જોઈએ સો આપણે નિશ્ચાયકની કિંમત ચકાસવી જોઈએ સો નિશ્ચાયક શું થશે એક્સ વન વાય વન વન એક્સ ટુ વાય અને એક્સ થ્રી વાય થ્રી વન અહીંયા ત્રણેય જગ્યાએ આપણે યામ મૂકવાના છે રેખાના સમીકરણમાં આપણે અહીંયા એક્સ વાય વન હતું એની જગ્યાએ હવે ત્રણેય જગ્યાએ બિંદુઓ એટલે કે યામ બિંદુઓ જે આપ્યા છે એની કિંમતો મૂકશું અને આ નિશ્ચાયકની કિંમત શોધીશું તો શું થશે માટે આ નિશ્ચાયકની કિંમત થશે ચલો એક્સ વન વાય એટલે પહેલું બિંદુ છે વન ટુ અહીંયા આવશે વન બીજો યામ છે માઇનસ વન ટુ વન અને છેલ્લે છે ઝીરો ટુ વન ચલો આનું સાદરૂપ આપીએ અહીંયા આપીશું તો પહેલાં વન સાથે શું મળશે મિત્રો અહીંયા ટુ માઇનસ ટુ અહીંયા ટુ જે છે એટલે અહીંયા લખીશું માઇનસ ટુ એની સાથે આપણે આપીશું માઇનસ વન સાથે વનનો મલ્ટિપ્લિકેશન એટલે માઇનસ વન અને અહીંયા ઝીરો છે એટલે ઝીરો માઇનસ વન માઇનસ ઝીરો છેલ્લે શું કરીશું વન સાથે એટલે કે પ્લસ વન કરીશું અને અહીંયા માઇનસ ટુ ઇક્વલ ટુ શું થશે ચલો અહીંયા શું મળ્યું મિત્રો ઝીરો મળ્યું અહીંયા માઇનસ વન સાથે માઇનસ ટુ એટલે કે પ્લસ ટુ મળ્યા અહીંયા શું મળ્યું માઇનસ ટુ મળ્યા ફાઇનલી ઝીરો મળ્યા એટલે કે આ નિશ્ચાયકની કિંમત ઝીરો મળી માટે શું કહી શકાય આ ત્રણ બિંદુઓ કેવા હશે એ બી સી એ સમરેખ બિંદુઓ હશે તો આ રીતે મિત્રો આપણે આ બીજું બિંદુ પણ ચેક કરી શકાય અને આ ત્રીજાને પણ ચેક કરી ધારો કે આ સમરેખ છે આ એક્ઝામ્પલ હું આપના માટે છોડીશ આપણે નંબર થ્રી એકવાર જોઈ જોઈએ શું થશે ચલો નંબર થ્રીમાં આપણને એ એક્સ વન વાય વન આપેલા છે વન ઝીરો બી એક્સ ટુ વાય ટુ આપેલા છે ઝીરો વન અને સી એક્સ થ્રી વાય થ્રી આપેલા છે વન વન ચલો આમાં કિંમત મૂકીએ તો હવે આપણે એક્સ વન વાય વન વન એક્સ ટુ વાય ટુ વન એક્સ થ્રી વાય થ્રી વનમાં કિંમત મૂકીને ચેક કરીએ શું થશે મિત્રો અહીંયા વન ઝીરો વન એક્સ ટુ વાય ટુમાં ઝીરો વન વન અને વન 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 સાદરૂપ આપીએ ચલો વન સાથે શું આવશે વન માઇનસ વન સાથે કોઈ પણ હોય ઝીરો જ થવાનું છે પરંતુ લખી દઈએ ઝીરો માઇનસ અને છેલ્લે પ્લસ વન સાથે ઝીરો માઇનસ વન રૂપ આપીએ શું થશે અહીંયા વન માઇનસ વન એટલે ઝીરો થવાના છે આ પણ ઝીરો થવાના છે અહીંયા માઇનસ વન પ્લસ વન સાથે માઇનસ વન એટલે કે જવાબ આવે છે માઇનસ વન જે ઝીરો નથી થતું એટલે નિશ્ચયની કિંમત ઝીરો ન થાય તો શું કહીશું આપેલ બિંદુઓ સમરેખ નથી જો જીરો હોય તો સમરેખ થાય અહીંયા નિશ્ચાયની કિંમત ઝીરો નથી એટલે આ બિંદુઓ અસમરેક છે એવું કહી શકાય નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે જેમાં એ બી સી એક ત્રણ બિંદુઓ આપ્યા હોય અહીંયા સી નામ આપી દઈએ સો આ ત્રણ બિંદુઓ સમરેક હોય તો કેની કિંમત શોધવાની છે સો સૌ પ્રથમ એ કે સ્ક્વેર ટુ કે આપ્યા છે બી માઇનસ ફાઇવ માઇનસ વન આપ્યા છે અને સી માઇનસ વન વન આપ્યા છે હવે આ બિંદુઓ સમરેખ હોય તો શું થાય મિત્રો કે સ્ક્વેર ટુ કે વન માઇનસ ફાઈવ માઇનસ વન વન માઇનસ વન 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 આ ત્રણેયના યામ આપણે મૂકી દીધા આના બરાબર શું થાય ઝીરો કારણ કે સમરેખ છે એવું આપ્યું છે ને આપણે કેની કિંમત શોધવાની છે ચલો આ સમીકરણ ઉકેલીએ તો કે સ્ક્વેર સાથે શું આવે સો માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ કે લખીએ એની સાથે શું આવશે તો માઇનસ ફાઈવ અને માઇનસ માઇનસ પ્લસ વન પ્લસ વન સાથે શું આવશે તો માઇનસ ફાઇવ અને માઇનસ માઇનસ પ્લસ વન છે પરંતુ માઇનસ આવશે એટલે માઇનસ વન એટલે માઇનસ ફાઈવ માઇનસ વન આના બરાબર ઝીરો ચલો સા આપી આજો અહીંયા શું થયું માઇનસ ટુ કે સ્ક્વેર અહીંયાથી માઇનસ ફો ફોર થશે અને માઇનસ ટુ સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે પ્લસ એટ કે થશે અહીંયા માઇનસ ફાઇવ માઇનસ એટલે માઇનસ સિક્સ થશે મિત્રો તમામ બેકી સંખ્યા છે એટલે માઇનસ બેથી આને ભાગી દઈએ તો અહીંયા મળશે કે સ્ક્વેર અહીંયા માઇનસ ફોર કે આવશે અને અહીંયા માઇનસ ટુથી ભાગીએ તો પ્લસ થઈ જશે થ્રી અને આ દ્વિઘાત સમીકરણને આપણે જો ઉકેલીએ સો ત્રણના એવા અવયવ પાડીએ કે જેનો સરવાળો માઇનસ ચાર થાય સો અહીંયા વચ્ચે જે માઇનસ ફોર કે છે એને આપણે માઇનસ થ્રી કે અને માઇનસ કે લખીએ આગળનો કે સ્ક્વેર એમના એમ લખીએ અહીંયા પ્લસ થ્રી એમના એમ લખીએ અને જો આ બે જૂથ બનાવીએ તો એમાંથી આપણે પ્રથમ જૂથમાંથી કે કોમન લઈશું તો કે કોમન લઈએ તો શું મળે કે માઇનસ થ્રી બીજામાંથી આપણે માઇનસ વન કોમન લઈએ સો કે માઇનસ થ્રી ઇક્વલ ટુ ઝીરો તો દેર ફોર ફરીથી કે માઇનસ થ્રી પૂરું કોમન નીકળશે બીજામાં વધશે કે માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો માટે કે બરાબર થ્રી મળ્યું અથવા કે બરાબર વન તો આમ જો આ બે બિંદુઓ લઈએ તો આ ત્રણ બિંદુઓ એ સમરેખ છે એવું કહેવાય માટે આપણને કેની જે કિંમત જોઈ છે એ અહીંયા મળે છે આગળ જોઈએ અહીંયા એક સ્વાધ્યાય આપેલો છે મિત્રો તો ફરીથી હમણાં આગળ જોયું એ પ્રમાણે જ ના એક્ઝામ્પલ છે તો આ ત્રણ બિંદુઓ જે આપ્યા છે એ સમરેખ છે કે નહીં એ આપે જોવાનું છે ફરીથી અહીંયા કે વાળા કેટલાક બિંદુઓ છે સમરેખ છે એવું આપેલું છે તો નિશ્ચયની કિંમત ઝીરો લેવાની અને ત્યારબાદ આપણે કે શોધવાનો છે આગળ જોઈએ તો અત્યાર સુધી મિત્રો આપણે રેખાનું કાર્તિક સમીકરણ જોયું ત્યારબાદ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાના સમીકરણ કર્યા બાદ આપણે ધારો કે ત્રણ બિંદુઓ આપ્યા હોય તો એ ત્રણેય બિંદુઓ સમરેખ છે કે અસમરેખ છે એ માટેની શરજ જોઈ હવે રેખાના ઢાળ વિશે થોડુંક સમજીએ તો ધારો કે કોઈ બે બિંદુઓ આપ્યા હોય આપણને એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ તો આ બે બિંદુઓમાંથી પસાર થતી કોઈ રેખા હોય તેનો ઢાળ શું હોય સૌપ્રથમ ધારો કે કોઈ બિંદુ એ છે અને કોઈ બિંદુ બી છે એ અને બીમાંથી પસાર થતી કોઈ રેખા હોય મિત્રો આપણી પાસે ધારો કે આ રેખાને આપણે એલ કહી દઈએ તો આ રેખાનો જે કંઈ ઢાળ હશે એ ઢાળ કેવી રીતે શોધી શકાય તો આપણને એ અને બીના યામ આપેલા હોય એના યામ આપણને આપેલા છે એક્સ વન વાય વન અને બીના યામ છે એક્સ ટુ વાય ટુ તો કેવી રીતે આપણે એનો ડાળ શોધીશું તો ડાળને આપણે એમ દ્વારા દર્શાવીશું સ્મોલ એમ બરાબર શું લખીએ તો હંમેશા મિત્રો યાદ રાખીએ જ્યારે બે બિંદુઓના યામ આપ્યા હોય તો એના યામનો તફાવત આપણે અંશમાં લઈશું એટલે કે ધારો કે હું વાય ટુ માઇનસ વાય વન કરું તો છેદમાં ક્રમશઃ એ જ રીતે એક્સ ટુ માઇનસ એક્સ વન મારે કરવા પડે એટલે કે મેં જો બીનો વાય યામ અહીંયા પહેલાં લખ્યો છે તો નીચે પણ બીનો યામ પહેલાં લખીશું એ રીતે એનો યામ અહીંયા બીજા નંબરમાં લખ્યો છે તો નીચે પણ હું એનો યામ બીજા નંબરમાં લખીશ એ રીતે જો હું અહીંયા વાય વન માઇનસ વાય ટુ કરવા જાઉં સો નીચે પણ એ રીતે ફેરવવું પડે તો એક્સ વન માઇનસ એક્સ ટુ લખવું પડે ટૂંકમાં જે ક્રમમાં આપણે ઉપર વાત બાકી કરીશું એ જ ક્રમમાં નીચે પણ વાત બાકી કરીશું તો આ રીતે ઉપર વાયમનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત એમ કરવાથી આપણને આપેલા બે શિરોબિંદુવાળી રેખાનો ઢાળ મળી જશે એ જ રીતે મિત્રો એક રેખાનું સમીકરણ આપણે અત્યાર સુધી ઘણા બધા સમીકરણો જોયા એ તમામ સમીકરણો આપણે આ સ્વરૂપમાં એટલે કે એનું જે સામાન્ય સ્વરૂપ છે એ સ્વરૂપમાં ગોઠવતા હતા ધારો કે કોઈ સમીકરણ આપણી પાસે હોય અને આપણે એનો ઢાળ શોધવો હોય તો પણ આપણે શોધી શકાય તો અહીંયા એક શરત આપેલી છે કે જો આપેલી રેખા એટલે માની લો કે આ કોઈ રેખા હોય અને એ રેખા એ આ એક્સ અને એક્સિસ હોય ધારો કે આ એક્સ આક્ષિસ હોય આ એક્સિસ હોય તો એક્સ શખ્સની ધન દિશા સાથે એટલે કે આ ધન દિશા કહેવાય અને આ રેખા એક શખ્સની ધન દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે અહીંયા સો આટલો ખૂણો બનાવે છે અને આ ખૂણાને આપણે જ્યારે થીટા કહી દઈએ સો એક્સ શખ્સની ધન દિશા સાથે જો આપેલી રેખા એ થીટા ખૂણો બનાવતી હોય તો રેખાનો ઢાળ શું હોય તો ફરીથી રેખાના ઢાળને આપણે એમથી દર્શાવીએ અને આ ઢાળ શોધવો હોય તો એ થશે ટેન થીટા આ સૂત્ર યાદ રાખી આપણે આની મદદથી પણ ઢાળ શોધી શકીશું હવે ધારો કે આપણને કોઈ રેખાનું સમીકરણ આ રીતે જ આપેલું છે અહીં જો રેખાનું સમીકરણ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ટુ ઝીરો સમીકરણ આપણને આપેલું હોય અને આ સમીકરણ આપેલું હોય તો આપણને એક્સ વાયના સહગુણકો એ બી પણ જો આપેલા હોય અહીંયા મિત્રો એ બી સી વિશે આપણે જાણીએ છીએ કે એ બીસી અચળ છે અને એ આ કન્ડિશનનું પાલન કરે છે એટલે કે એને બી એક સાથે શૂન્ય ન હોવા જોઈએ તો માની લો કે આ સમીકરણ આપણી પાસે હોય અને આપણે એના સગુણકો જાણતા હોય તો રેખાનો ઢાળ શું થાય તો રેખાનો ઢાળ એમ બરાબર માઇનસ એ બાય એટલે કે આ સમીકરણ પરથી આપણને જો એ બીની કિંમતો માલુમ હોય તો આપણને એનો ઢાળ માલુમ થાય જો સમીકરણ સ્ટાર એટલે કે જે આ સમીકરણને આપણે ઇક્વેશન સ્ટાર કહી દઈએ તો આ સમીકરણ સ્ટારમાં જો બી બરાબર ઝીરો લઈએ મિત્રો જો આમાં બી બરાબર ઝીરો હોય તો આ સમીકરણ શું થાય તો સમીકરણ શું મળશે આપણને એ એક્સ પ્લસ સી બરાબર ઝીરો થાય અને એનો ઢાળ શું થાય તેનો ઢાળ એમ જો આપણે માઇનસ એ બાય બી લઈએ અને બી બરાબર ઝીરો મૂકીએ તો માઇનસ એ બાય ઝીરો એટલે કે ઇન્ફિનિટી થાય એને આપણે એમ પણ કહી શકીએ ઢાળ અ અવ્યાખ્યાયિત છે હવે ઇન્ફિનિટી ઢાળ અને ઢાળ અવ્યાખ્યાયિત મતલબ શું તો ઢાળ ઇન્ફિનિટીનો મતલબ એવો થાય કે જો કોઈ એક્સ વાય યામ હોય આપણી પાસે અને કોઈ રેખા દોરીએ તો એ રેખા કેવી હશે એ રેખા શિરોલંબ હશે તો જો શિરોલંબ રેખા લેવામાં આવે એટલે કે એક્સ અક્ષ ને લંબ રેખા લેવામાં આવે અને વાય અક્ષ ને સમાંતર રેખા તો શિરોલંબ રેખા માટે એનો ઢાળ કેવો હશે એમ ઇન્ફિનિટી હશે અને એ રીતે જો હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ સમ તો અહીંયા સમક્ષિતિ દેખાય એટલે કયો કેસ લઈશું ધારો કે આપેલા સમીકરણમાં આપણે એ બરાબર ઝીરો મૂકીએ તો આપણું જે સમીકરણ છે સ્ટાર આ સમીકરણમાં આપણે એ બરાબર ઝીરો મૂકીએ તો શું મળશે આપણને બી વાય પ્લસ સી બરાબર ઝીરો મળે અને તેનો ઢાળ કેટલો થાય એમ માઇનસ એ બાય બી સૂત્ર ઉપરથી આપણે એની કિંમત ઝીરો મૂકવાની છે એટલે માઇનસ ઝીરો બાય બી એટલે આપણને કેટલું મળે મિત્રો ઝીરો ઢાળ અહીંયા ઝીરો મળે છે જો ઢાળ ઝીરો હોય તો એવી રેખા આપણને શું મળશે એ સંક્ષિત એના માટે અહીંયા ઢાળ એમ કેટલો મળશે ઝીરો તો મિત્રો યાદ રાખીશું જ્યારે પણ ઢાળ ઇન્ફિનિટી મળે આપણને તો એનું સમીકરણ આપણે કંઈક આ રીતનું લખી શકાય એક્સ બરાબર માઇનસ સી બાય એ અને જો ઢાળ ઝીરો હોય એટલે કે સમક્ષિત રેખા હોય તો એનું સમીકરણ વાય બરાબર માઇનસ સી બાય બી સ્વરૂપે આપણે લખી શકીએ અને એના ડાળ ઇન્ફિનિટી અને અનુક્રમે ઝીરો થાય આગળ જોઈએ મિત્રો થોડાક એક્ઝામ્પલ જોઈએ તો આપણને ડાળ વિશે વધારે માહિતી મળે તો અહીંયા બે બિંદુઓ આપેલા છે ધારો કે એ એક્સ વન વાય વન બિંદુ કહી દઈએ અને એટ વન છે અને બી એક્સ ટુ વાય ટુ બિંદુ એ ઝીરો માઇનસ સેવન છે આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે એટલે આપણે રેખા એ કહી શકાય રેખા એ બીનો ઢાળ આપણે શોધવાનો છે શું થશે ધારો કે એને એમ કહી દઈએ સો જ્યારે બે બિંદુ આપ્યા હોય મિત્રો તો ઢાળનું સમીકરણ શું હતું તો એના વાય યામનો તફાવત એટલે જો હું વાય ટુ માઇનસ વાય લઉં તો નીચે ફરજિયાત એક્સ ટુ માઇનસ એક્સ વન લેવા પડે અને આમાં જો કિંમતો મૂકીએ તો શું થશે વાય ટુ ચલો એક્સ વન એટ છે વાય વન વન છે એક્સ ટુ ઝીરો છે વાય ટુ માઇનસ સેવન છે તો વાય ટુ બરાબર આપણે સૌપ્રથમ પ્રથમ માઇનસ સેવન મૂકીશું માઇનસ વાય વન કેટલા છે તો વાય વનની જગ્યાએ વન મૂકીશું એક્સ ટુ કેટલા છે એક્સ ટુ મને ઝીરો આપેલા છે માઇનસ એક્સ વન એક્સ વન કેટલા છે એઇટ અહીંયા એટ મૂકીશું શું થયું મિત્રો ઉપર માઇનસ સેવન માઇનસ વન એટલે માઇનસ એટ થયા નીચે પણ માઇનસ એટ થયા એટલે કે મને મળે છે વન એટલે મિત્રો ઢાળ કેટલો મળ્યો મને આપેલી રેખાનો ઢાળ એમ બરાબર વન થાય તો આવી કોઈ રેખા આપી હોય કે જેના બે બિંદુઓ હોય જેમાંથી આ રેખા પસાર થતી હોય તો આ બે બિંદુઓના યામ આપણે જાણતા હોય તો આપણે ઢાળનું સમીકરણ શોધી શકીએ એવી રીતે મિત્રો એક રેખાનું સમીકરણ આપેલું છે અને રેખાના સમીકરણ ઉપરથી આપણે એનો ઢાળ શોધવો છે કેવી રીતે શોધીશું તો રેખા એલ નામ આપી દઈએ આપણે આ રેખા શું છે તો થ્રી એક્સ માઇનસ ફોર વાય પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીંયા આપણે રેખાનું સમીકરણ છેલ્લે ઇક્વલ ટુ ઝીરો કરવું પડે તો આ રેખાનું સમીકરણ આપણને આપેલું છે આને આપણે સરખાવું પડે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવીએ જો આને સરખાવીએ તો આપણને એ બી સીની કિંમતો મળે એટલે કે એક્સનો સગુણક એ કેટલો મળે થ્રી વાયનો સગુણક બી છે ઉપર માઇનસ ફોર છે એટલે બી બરાબર માઇનસ ફોર અને સી બરાબર ટુ એને બીની કિંમતોનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે આપણે જાણીએ છીએ કે રેખાનો ઢાળ કેટલો થાય સો રેખાનો ઢાળ એનું સૂત્ર શું હશે જ્યારે આપણને એ બી સી ખબર હોય તો રેખાનો ઢાળ આપણે એ અને બીની કિંમતો દ્વારા માઇનસ એ બાય બી સૂત્રથી આપીએ છીએ આમાં એને બીની કિંમતોની જરૂર છે માટે એ બરાબર આપણે મૂકવાના છે બી બરાબર માઇનસ ચાર મૂકીશું આપણને મળશે થ્રી બાય ફોર તો આપેલ રેખા નો ઢાળ એમ બરાબર થ્રી બાય ફોર થાય એ જ રીતે મિત્રો એક રેખા આપી છે અને એનો આપણે ઢાળ શોધવાનો છે તો ફરીથી આ જ રીતથી આપણે આગળ વધીએ પરંતુ આ રેખામાં થોડોક ફરક છે સો એલવન રેખા શું આપી છે સૌ પ્રથમ લખીએ સો થ્રી વાય માઇનસ ફાઇવ ઇજ ઇક્વલ ટુ ઝીરો અહીંયા પદ નથી મિત્રો નથી એટલે ઝીરો ઇન્ટુ એક્સ લખી શકાય પ્લસ થ્રી વાય માઇનસ ફાઇવ ટુ ઝીરો આને આપણે જો એક્સ પ્લસ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવીએ તો મિત્રો અહીંયા મને એ બરાબર કેટલા મળે છે સરખાવાથી સો એ બરાબર ઝીરો મળે છે બી કેટલા મળે છે બી બરાબર થ્રી મળે છે અને સી માઇનસ પાંચ મળે છે હવે એ બીની કિંમતો જાણતા હોઈએ તો રેખાનો ઢાળ શું થાય સો રેખાનો ઢાળ એમ બરાબર શું થશે માઇનસ એ બાય બી સૂત્રનો ઉપયોગ કરવો પડે મિત્રો તો શું થશે માઇનસ એ કેટલા છે ઝીરો બી કેટલા છે થ્રી સો માઇનસ એ બાય બી એટલે ઉપર શૂન્ય હોવાથી આન્સર ઝીરો મળે છે એટલે કે મને ઢાળ કેટલો મળે છે ઝીરો એટલે આના ઉપરથી એમ કહી શકાય કે આપેલી રેખાનો ઢાળ ઝીરો છે માટે આ રેખા કેવી હશે ઝીરો ઢાળ એટલે હોરિઝોન્ટલ હોરીઝોન્ટલ એટલે સમ ક્ષિતિજ રેખા સમ ક્ષિતિજ એટલે એક શખ્સને સમાંતર એટલે બીજી રીતે પૂછે આપણે કે જો આપેલી રેખા એક શખ્સને સમાંતર છે તો આપણે આ રીતે સાબિત કરી શકીએ આ માટે સમાંતર હોવા માટેની શરત આપણે આપતા લેક્ચરમાં જોવાના છીએ સો અહીંયા આપણે ઢાળ શોધવાનો છે સો આપેલી રેખાનો ઢાળ આપણને કેટલો મળે છે એમ બરાબર ઝીરો હવે હજુ એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ ફોર જો કોઈ રેખા અક્ષની ધન દિશા સાથે ફાઈ બાય ફોર એટલે કે પિસ્તાલીસ ડિગ્રીનો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ શોધો મિત્રો અહીંયા કોઈ રેખાનું સમીકરણ આપણને આપેલું નથી અહીંયા કોઈ બિંદુઓ પણ આપેલા નથી પરંતુ આપણને શું આપેલું છે કે આપેલી રેખા એ એક શાખ્સની ધન દિશા સાથે કંઈ ખૂણો બનાવે છે તો આપણે આકૃતિ દોરીએ તો થોડો ખબર પડે ધારો કે આ એકસાક્ષિસ હોય આ એક્સિસ હોય અહીંયા ઉદ્ગમ બિંદુથી જમણી બાજુનો ભાગ આપણે એને ધન એક્સિસ કહીશું તો ધન એક્સાક્ષિસ સાથે એ કોઈ રેખા હોય આપણે એલ માની લો અને એ ધારો કે થીટા બરાબર ફાઈ બાય ફોરનો ખૂણો બનાવે છે સો એનો ઢાળ એમ શોધવો છે આપણે શું થશે મિત્રો તો અહીં રેખા એલ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા બરાબર ફાઈ બાય ફોર ખૂણો બનાવે છે માટે આ રેખાનો ઢાળ શું થાય એનું સૂત્ર ખબર છે મિત્રો આવી રેખાનો ઢાળ છે એમ બરાબર ટેન ઠીટા એટલે કે જો થીટા આ રીતે જાણતા હોય ધન એક્સેસ સાથે બનાવેલો રેખાનો ખૂણો તો એ થીટા આપણી પાસે હોય તો ટેન ઠીટાની વેલ્યુ એ આપણને એમની કિંમત આપશે અહીંયા થીટાની કિંમત મૂકીએ મિત્રો કેટલી આપેલી છે પાય બાય ફોર પાય બાય ફોર આગળ ટેનનું કિંમત શું થાય વન થાય કેવી રીતે ખબર પડે આપણને તો આપણને ત્રિકોણમિતિના જે કોષ્ટકના સૂત્રો આપેલા છે એ તમામ આપણને ખબર હોવા જોઈએ ઝીરો ડિગ્રી થર્ટી ડિગ્રી ફોર્ટી ફાઈવ ડિગ્રી સિક્સટી ડિગ્રી નાઇન્ટી એટલીસ્ટ આટલા ડિગ્રી માટે તમામ છ છ ત્રિકોણમિત્તીય વિધેયો છે સાઇન કોસ ટેન સેક કોસેક આના આપણને મૂલ્યો ખબર હોવી જોઈએ તો ટેન પાઈ બાય ફોર થશે વન એટલે કે આપેલ રેખાનો ઢાળ એમ બરાબર વન થાય મિત્રો ઢાળ અહીંયા વન થશે સામાન્ય રીતે જોઈએ કે ઢાળ કેવા પ્રકારના હોય તો ધારો કે કોઈ એક્સ નવા એક્સિસ હોય જો આપણે એક્ઝેક્ટલી એક્સક્સની દિશામાં કોઈ હોરીજોન્ટલ લાઇન હોય તો એનો ઢાળ એમ કેટલો હશે ઝીરો હશે સીરો લંબરેખા હોય તો એનો ઢાળ ઇન્ફિનિટી હશે તો જેમ જેમ આ હોરિજોન્ટલ રેખાને આપણે આ રીતે ઉપર ઉપાડતા જઈશું હે નીચેથી ઉપર તરફ તો આ રેખા જેમ જેમ આમ આમ દયા કરશે એમ એમ ઢાળ વધતો જ હશે એટલે કે એનો ઢાળ પોઝિટિવ હશે પરંતુ જો આ રીતની કોઈ દિશા હોય અહીંયા આગળ ઢાળ પોઝિટિવ હશે અને આ રીતની ડાયરેક્શન હોય એટલે કે ડાબેથી જમણી તરફ જઈએ અને જો રેખા ઉપરથી નીચે તરફ આવતી હોય તો એવી રેખાનો ઢાળ કેવો થશે નેગેટિવ અને જો ડાબેથી જમણી તરફ જઈએ અને રેખા નીચેથી ઉપર આવતી જણાય તો એ રેખાનો ઢાળ હંમેશા કેવો હશે પોઝિટિવ આડી રેખા હોય એટલે કે શામશિતિજ રેખાનો ઢાળ ઝીરો હશે અને સિરોલમ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત એટલે કે ઇન્ફિનિટી હશે અહીંયા એક બીજો એક્ઝામ્પલ જોઈએ રેખા રૂટ થ્રી એક્સ માઇનસ વાય પ્લસ વન ઇક્વલ ઝીરો એ એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો આપણને અહીંયા રેખા આપેલી છે અને એક્સ અક્ષની ધન દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે તો એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો ધારો કે થીટા હોય ધારો કે આપેલ રેખા એલ એલ કઈ છે તો રૂટ થ્રી એક્સ માઇનસ વાય પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો ધન દિશા સાથે બનાવેલ ખૂણો થીટા હોય તો શું થાય તો એમ એટલે કે રેખાનો ડાળ રેખાયેલ નો ઢાળ એ શું થાય ટેન થીટા થાય આને આપણે સમીકરણ એક કહીએ આપનો આપણે ઉપયોગ કરવાનો છે તો આપણે થીટા શોધવાનો છે મિત્રો પરંતુ એ માટે આપણને એમ આપેલો હોવો જોઈએ તો હવે રેખા એલનું સમીકરણ શું છે તો રૂટ થ્રી એક્સ માઇનસ વાય પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો જો આને મિત્રો આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ સાથે સરખાવીએ તો આપણને એ મળે છે રૂટ થ્રી બી મળે છે માઇનસ વન મળે છે વન અને માટે એલનો ઢાળ કેટલો થાય એટલે કે આ રેખા એલનો ઢાળ થશે માઇનસ એ બાય બી સો એમ બરાબર માઇનસ એ બાય બી સૂત્રના ઉપયોગથી આપણે એને બીની કિંમતો મૂકીએ સો માઇનસ રૂટ થ્રી બાય બી એટલે માઇનસ વન છે એટલે આપણને મળે છે રૂટ થ્રી તો એક ઉપરથી આ કિંમત એમની જે મળી છે આપણને એ કિંમત આપણે આમાં મૂકીએ તો ટેન ઠીટા બરાબર કેટલા મળે રૂટ થ્રી ફરીથી આપણને ટેબલ યાદ હોવું જોઈએ કે ની કઈ કિંમત માટે અહીંયા આપણને રૂટ થ્રી કિંમત મળે છે સો ટેનની કિંમત રૂટ થ્રી માટે આપણે થીટા કેટલા લઈશું સો થીટા બરાબર સિક્સ્ટી ડિગ્રી ડિગ્રી માટે આપણને ટેન થીટાની કિંમત રૂટ થ્રી કારણ કે ટેન થીટા એટલે સાઇન થીટા આપણને કોસ થીટા સાઈન થીટા રૂટ થ્રી બાય ટુ અને કોસ થીટા વન બાય ટુ લઈએ ત્યારે જ આપણને ટેન રૂટ થ્રી મળે છે અને સાઈનની કિંમત પણ રૂટ થ્રી બાય ટુ ક્યારે મળે છે સિક્સટી ડિગ્રી માટે એને આપણે પાય બાય થ્રી પણ કહી શકાય આપ જાણો છો ડિગ્રીને રેડિયન અને રેડિયનની ડિગ્રીમાં કેવી રીતે કન્વર્ટ કરવાનો હોય છે તો આપણે જે જોઈએ છે એ ખૂણો એ આપણને પાય બાય થ્રી તો માંગેલ ખૂણો થી કેટલો મળે આપણને પાય બાય થ્રી થાય હવે આગળ જોઈએ મિત્રો અહીંયા એક સ્વાધ્યાય આપેલો છે સો આપણે આજના લેક્ચરમાં જે કંઈ શીખ્યા છીએ અત્યાર સુધીમાં શરૂઆત થઈ લઈને અત્યાર સુધીમાં આપણે રેખા વિશે જાણ્યું પુનરાવર્તન વિશે થોડુંક જોયું ત્યારબાદ રેખાનું સમીકરણ કાર્તિકીય સમીકરણ છે એ જોયું ત્યારબાદ બિંદુઓ સમરેખ છે કે અસમરેખ છે એ બધું જોયું ત્યારબાદ એનો સ્વાધ્યાય જોયો હવે જે ઢાળ વિશે જાણ્યું છે એના વિશેના કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે તો એક પછી એક થોડીક ચર્ચા કરીએ અને જરૂર પડે તો હું આપને હિન્ટ આપીશ આપ્યા તમામ એક્ઝામ્પલ જાતે કરવાના છે સૌપ્રથમ પ્રથમ એક્સ અક્ષની દન દિશા સાથે જો પાય બાય થ્રી ખૂણો બનાવતી રેખાનો ઢાળ શોધવાનો છે અહીંયા સો અહીંયા મિત્રો થીટા આપેલા છે અને થીટા આપ્યા હોય તો ઢાળ કેટલો થાય સો પહેલાં એક્ઝામ્પલમાં આપણને થીટા કેટલા આપ્યા છે પાય બાય થ્રી સો હિન્ટ આપીશ માત્ર પૂરો એક્ઝામ્પલ આપે ગણવાનો છે એમ બરાબર ટેન ઠીટા સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને પાય બાય થ્રીની કિંમત અહીંયા મૂકવાની છે તો આપણે આ ટેન પાય બાય થ્રીની કિંમત જાણતા હોવા જોઈએ જે આપણે કરવાનું છે બીજા એક્ઝામ્પલમાં જોઈએ નીચેની રેખાઓના ઢાળ શોધો મિત્રો અહીંયા રેખાઓના સમીકરણ આપ્યા છે કેટલાક આપણે એના ઢાળ શોધવાના છે તો શું થશે ધારો કે હું આપણને એક હિન્ટ આપું નંબર સી ટુ એક્સ પ્લસ થ્રી ટુ એક્સ પ્લસ થ્રી જે છે એમાં આપણે શું કરવાનું છે તો આ પ્રોબ્લેમ જે છે એને આપણે સૌપ્રથમ પ્રથમ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવાનો છે ત્યારબાદ એ શોધવાના છે મિત્રો એ કેટલા થશે એક્સનો સો ગુણક ટુ વાયનો સો ગુણક બી અહીંયા હાજર નથી એટલે બી કેટલા થશે ઝીરો અને સી આપેલા છે થ્રી એ આપ્યા હોય સો આ રેખા જો એલ હોય સો એલનો ઢાળ કેટલો થાય મિત્રો એમ માઇનસ એ બાય બી સૂત્રનો ઉપયોગ કરીશું સો માઇનસ ટુ બાય બી એટલે ઝીરો છે અહીંયા મિત્રો કેટલા મળે છે ઇન્ફિનિટી એટલે કે અવ્યાખ્યાયિત મળે છે અનવ્યાખ્યાયિત હોય એટલે કે ઢાળ ઇન્ફિનિટી હોય તો આવી રેખા કેવી હશે વર્ટિકલ એટલે કે શિરોલમ રેખા હશે આગળ જોઈએ નંબર થ્રી નીચેના બિંદુઓની જોડમાંથી પસાર થતી રેખાના ઢાળ એટલે અહીંયા બે બિંદુઓ આપેલા છે એટલે એકને આપણે એક્સ વન વાય વન બીજાને એક્સ ટુ વાય ટુ એવા નામ આપી દઈએ તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીને આના ઢાળ શોધીશું તો આપણને એક્સ વન વાય વન બિંદુ એ આપ્યું હોય એક્સ ટુ વાય ટુ બિંદુ બી આપ્યું હોય તો યાદ કરાવું છું ઢાળ કેટલો થાય વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન થાય એટલે કે જો આ સૂત્રમાં આપણે આપેલા યામની કિંમતો મૂકી દઈશું દરેક જોડ માટે તો આપણને એનો ઢાળ મળી જશે સો ડાળની કિંમત પોઝિટિવ હોઈ શકે નેગેટિવ હોઈ શકે ઝીરો હોઈ શકે અને ઇન્ફિનિટી પણ હોય શકે તો આ રીતે આપ તમામ એક્ઝામ્પલ જાતે કરવાના છે તો મિત્રો આજે આપણે આજના ડિપ્લોમાના યુનિટ ફોર જે હતું મેથેમેટિક્સ વિષયનું એનો અભ્યાસ કર્યો એમાં પ્રથમ લેક્ચરમાં આપણે શું શું જોયું એની આજે થોડીક સમરી કરી લઈએ ત્યારબાદ આપણે આ લેક્ચર પૂર્ણ કરીશું સો મીજો આજે આપણે સૌપ્રથમ તો અગાઉ શું જોયા તા રેખા વિશેની યામ ભૂમિતિ વિશે એનું પુનરાવર્તન કર્યું ત્યારબાદ રેખાનું સમીકરણ કાર્તિકજી સમીકરણ જોયું આ ઉપરથી આપણે ફરીથી આગળ જઈએ તો ત્રણ બિંદુઓ આપ્યા હોય તો એ સમરેક છે કે અસમરેખ એ જોવા માટેની શરત પણ જોઈ અને ત્યારબાદ રેખાના ઢાળ વિશે જોયું એટલે કે બે બિંદુઓ આપેલા હોય તો રેખાનો ઢાળ શું થાય જો એક શાક સાથે થીટાખૂણો બનાવતી હોય કોઈ રેખા તો એનો ઢાળ શું થાય અને સમીકરણ આપેલું હોય રેખાનું જનરલ સમીકરણ તો એનો ઢાળ શું થાય અને એના ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ જોઈને મહાવરો પણ કર્યો આવતા સેશનમાં લેક્ચર ટુમાં આપણે રેખા વિશે વધુ માહિતી મેળવીશું તો આજે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીશું જય ગુજરાત જય હિન્દ